આગળ વાત અહીં આવીને અટકે છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ હવે કીચલું છે સત્યપાલ છે એ પંજાબના પ્રિય વ્યક્તિ છે અને એમની ધરપકડ થઈ છે એટલે લોકોએ અહિંસક રીતે અહીંયા ખાસ સમજવાનું જેવું છે જલિયાવાલા બાગ અમૃતસરની અંદર પંજાબમાં આવેલું છે એ સમજવાની જરૂર છે કે પંજાબમાં અમૃતસરમાંથી લોકપ્રિય નેતા ડૉક્ટર કીચલું અને સત્યપાલની ધરપકડ થઈ છે તેના વિરોધમાં પંજાબનો મહત્વનો તહેવાર વૈસાખી કયો છે વૈસાખીના તહેવારના દિવસે પંજાબમાં અમૃતસરની અંદર આવેલા જલિયાવાલા બાગમાં અમૃતસરના લોકોએ પંજાબના લોકોએ બધા ભેગા થઈને એક સભા યોજી સભા અહિંસક અને જલિયાવાલા બાગ એવો અવાવરૂ છે કે આજુબાજુ મોટી દિવાલો છે એ કૂવો છે નીકળવાનો જે માર્ગ છે એકદમ સાંકળો છે અને એ સમયગાળા દરમિયાન લશ્કર અને સૈનિકો સાથે જનરલ ડાયર ત્યાં પહોંચી જાય છે કોઈ પણ કશી જ પૂર્વ ચેતવણી આપ્યા વગર ઘોડીઓનો વરસાદ જલિયાવાલા બાગમાં એકત્રિત થયેલા લોકો પર કરે છે અને બાગની બાજુ ઊંચી દિવાલો છે વાત કરી અવા કૂવો છે બહાર નીકળવાનો સાંકડો માર્ગ છે અને આ બંદૂકમાંથી નીકળેલી ઘોડીઓનો વરસાદે આ તો બધા આંકડા છે ને જોયા વગર ના સમજી શકાય અહીંયા ત્રણસો ને એવું કહેવાય છે ત્રણસો ને ઇગ્ન્યાસી લોકો મરી ગયા અને હજાર જેટલા ઘાયલ થયા હન્ટર કમિશન નિમવામાં આવેલું અને એને કીધું કે હજાર માણસો મરી ગયા અને ત્રણ ચાર હજાર જેટલા ઘાયલ થયા મને જ્યાં સુધી ખ્યાલ છે કે આવડો મોટો વિસ્તાર હશે આઈ થિંક્સ આવડો મોટો વિસ્તાર હશે તો સામાન્ય સામાન્ય સભા થાય છે છતાં આઠ દસ હજાર લોકો તો એવો ઇઝીલી ભેગા થઈ ગયા તો આટલા કેમના મર્યા હશે કેટલાય કૂવામાં પડ્યા તમે જુઓ આટલી બધી પોલીસની સામે આટલા બધા પ્રજામાં બંદૂકમાંની નીકળેલી ગોળી કેટલી લાશોન પાડી દીધી હશે એટલે અહીંયા બારસો ઘાયલ થયા અને ત્રણસો એક મરી ગયા પણ મને લાગે છે એક મિંડું વચમાં ઉમેરવાનું રહી ગયું હશે ત્રણથી ચાર હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા હશે અને બારસો લોકોની બાર હજારથી વધારે ઘાયલ થયા હશે આ બધું દેશમાં વાસ્તવિકતા નથી આવતી ને ત્યાં સમસ્યા છે અને કોંગ્રેસે નિમેલી જે સમિતિ છે હવે એમને કીધું કે એક હજાર માણસો મરી ગયા હવે એ તો કયા આધાર ઉપર કહી શકાય કે અજાર જ મળી ગયા તો ઘણા બધા મળી ગયા હશે અને જ્યારે બ્રિટિશ સરકાર વતી તપાસ કરતું હન્ટર કમિશન એ પછી જે રિપોર્ટ આપ્યો અને જનરલ ડાયરનો જે બચાવ કર્યો કે અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ પાછી શબ્દ એ કેવો વાપરે છે અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તે એવું આપણે અંગ્રેજો ઉપર કરી શકાય ને એમને બધાને અંગ્રેજોને ભેગા કરો અને આપણે પછી એ વખતના ક્રાંતિકારીઓ છીએ અજાણતા થઈ ગયેલી ભૂલ તો કેવી મજા આવે ભાઈ અજાણતા થઈ ગયેલી ભૂલ પછી ગાંધીજી દુનિયાના જે વ્યક્તિઓની અંગ્રેજો ઉપર આસ્થા હતી એ કેવી રીતે દૂર થાય છે એ આ જલિયાવાલા બાગ આજે પણ સ્મારક જોઈએ તો આમ રૂવાટ આધાર થઈ ગયા કે આપણા દેશના લોકોનું આ રીતે શોષણ કર્યું છે અંગ્રેજો ઊભા ઝાડ ઉપર લટકાવી દેતા હતા અને અહીંયા વિજયનગરમાં પણ હત્યાકાંડ થયેલો એ જોઈએ તો આપણને પણ દુઃખ થાય અને આવા લોકોએ આપણે ભોગ આપે છે ત્યારે આપણે એમને વંદન ના કરીએ તો એક માણસ કહેવાના આપણે લાયક નથી જ્યારે જનરલ ડાયર ઇંગ્લેન્ડ પાછો પડ્યો ત્યારે એને બે હજાર પાઉન્ડનું મા બે હજાર પાઉન્ડ ઇનામ અને તલવાર આપીને સન્માન કરેલું આવા ગદાર અંગ્રેજોએ આપણી પ્રજાનું શોષણ કરેલું છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આનાથી જબરજસ્ત આઘાત લાગ્યો આ અમાનવીય હત્યાકાંડ હતો ગાંધીજીને અંગ્રેજો પરત્વની જે લાગણી માગણી હતી એ પણ આનાથી દૂર થઈ ગઈ અને બસ હવે તો ભાવિ એક જ હતું અસહકાર આંદોલન અંગ્રેજોને સહકાર આપવો નહીં પણ એ પહેલાં એક સરસ ખિલાફત આંદોલન થયેલું ખિલાફત આંદોલન પણ પરીક્ષામાં પૂછાય છે ખિલાફત આંદોલન શું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે તુર્કસ્તાન છે તુર્કી છે એ જર્મનીના પક્ષે રહ્યું હતું અને એમાં ઇંગ્લેન્ડનો વિજય થયેલો અને ઇંગ્લેન્ડ વિજય પછી જે સંધિ કરવામાં આવી એમાં જે સેવરેની સંધિ કરવામાં આવી એ સંધિની શરતો ખૂબ કઠિન હતી અન્યાયી હતી અને તુર્કનું સુલતાન એ ઇસ્લામ ધર્મના ખલીફા તરીકે તુર્કનો તુર્કનો સુલતાન છે એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા એટલે એક ધાર્મિક વડો હતો અને એને જેલમાં પૂરી દેવામાં આવ્યો એના ઉપર કડકમાં કડક સજાઓ લાદવામાં આવી એટલે એ ભારતના એ વખતના મુસલમાનો નારાજ થયા અને એમને કયું આંદોલન કર્યું ખિલાફત આંદોલન કર્યું અને એ વખતે ગાંધીજીએ ગાંધીજી ખિલાફત ચળવળ એમાં મૌલાના શોકત અલી અને મૌલાના મોહમદ અલી એ બંને ભાઈઓએ આંદોલનના આગેવાન નેતા હતા અને ગાંધીજીએ એમને હિન્દુ મુસ્લિમ એકતા છે એ સ્થપાય એટલે એને ટેકો આપવા અનુરોધ કર્યો અને કોંગ્રેસના ટેકાથી આ ખિલાફત આંદોલન છે એ ખૂબ વ્યાપક બનેલું પણ એની અસર લોબોટ અમે ટકેલી નહીં હવે અસહકાર સહકાર નહીં આપવાનું આંદોલનને શું કહેવાય અસહકારનું આંદોલન એ અસહકારનું આંદોલન ઓગણીસો વીસ એકવીસમાં થયું અસહકારનું આંદોલન છે એ ડિસેમ્બર ઓગણીસો વીસના નાગપુરના અધિવેશનમાં એનો ઠરાવ પસાર થયો અને સ્વશાસનને બદલે સ્વરાજ્ય પોતાનું રાજ્ય સ્થપાય એવો પ્રયત્ન કરવા માટે હું આંદોલન હતું એ પણ સમજી શકીએ એના બે પાસા હતા એક રચનાત્મક પાસું અને એક ખાસ છે ખંડનાત્મક પાસું એ નિષેધાત્મક પાસું છે એની પણ અહીંયા તફાવતમાં ત્રણ માર્કનો પૂછાય છે અસહકાર આંદોલનના રચનાત્મક પાસામાં પહેલું પાસું શું આવે હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી આપેલો છોકરાઓ તમે જ્યારે ક્લાસમાં તમારા સાહેબ બોલતા હોય અથવા બાયસેકનો કાર્યક્રમ જોતા હોય તો આવું લખવાનું કે અસહકાર આંદોલનનું પહેલું રચનાત્મક પાસું હિન્દુ મુસ્લિમ એકતા ધોરણ બીજું સ્વદેશી વસ્તુનો સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરવો વિદેશી વસ્તુનો ત્યાગ કરવો ત્રીજી વસ્તુ શું હતી કે ઘેર ઘેર લોકો રેટિયા ખાતે એટલે કે રોજગારી પ્રાપ્ત થાય કાપડનું ઉત્પાદન થાય ત્રીજી વસ્તુ શું હતી કે તિરક સ્વરાજ્ય બાલ ગંગાધર તિલક સ્વરાજ્ય ફંડમાં કરોડ રૂપિયા ભેગા કરવા અને પ્રચાર પ્રસાર કરવો અસ્પૃશ્યતા નિવારણ કરવું અને દારૂબંધી આ અસહકાર આંદોલનના હકારાત્મક પાસાઓ હતા બસ આટલા જ છે પરીક્ષામાં આટલા સરળતાથી તમે ત્રણ બોર્ડમાં લખી દો ત્રણ ચાર વખત છોકરાઓ સામે બોલો એમને સાથે બોલાવો સાહેબ કોઈ જ દિવસે ગોખવાની કોઈ જરૂર જ નથી હું મોઢેવણા હોઉં સ્કૂલમાં અને મારા છોકરા સાથે બોલે છે ખૂબ મજા આવે છે તમે આધાર લો પણ સંપૂર્ણ નિર્ભર તો ના જ બની જાઓ ને ચોપોડી તો છોકરાને વધતા આવડે છે તો તમને તમારા એમએ બીએડની ડિગ્રી કે તમે જે પણ એમ ફિલ્ થયા કે પીએચડી થયા કે બી હોય પણ તમારામાં તો કંઈક વાળી લાયકાત હોવી જોઈએ ને તો તમારો વર્ગ સ્વર્ગ બની શકે બાકી વર્ગ સ્વર્ગ બની શકે નહીં મેં જોયું છે હું રાજ્યમાં તાલીમ આપું છું ત્યારે છોકરાઓને શિક્ષકોને બંનેને કહું છું કે તમે તમારું તમારી તમારું જે મૂલ્ય છે મહતા છે એ શિક્ષણથી દીપાવો ભાઈ અને ત્યારે દીપી શકશે હવે એનું ખંડનાત્મક પાસું શું છે નેગેટિવ પાસું શું છે બંને પાસાઓ છે તો એ વખતે સરકારી નોકરી સરકારી ઇન્કલાબો દારૂબંધી શાળા કોલેજ આ બધાનો ત્યાગ કરવો અને આપ જાણો છો કે જે અંગ્રેજીની સંસ્થાઓમાં નોકરી કરતા એ બધાને રાજીનામું આપી દેવા વિદેશી કાપડની હોળી કરવી વિદેશી કાપડની સૌથી પહેલાં હોળી વીર સાવરકરે કરી વિદેશી કાપડનો ત્યાગ કરી દેવો ઓકે બહિષ્કાર કરવો સમારંભો ઇન્કલાબો જે હોદ્દાઓ મળ્યા છે કિતાબો એ બધા કાર્યક્રમો કાર્યક્રમો છે જેટલા કાર્યક્રમો છે જે આપણને હોદ્દા મળ્યા છે એ બધાનો બહિષ્કારનો સમાવેશ કરવામાં આવ્યો એટલે અંગ્રેજોને ખ્યાલ આવ્યો અને એ કાર્યક્રમમાં જુઓ અહીંયા એ કાર્યક્રમ અસહકાર આંદોલનના કાર્યક્રમમાં પહેલી વાત થઈ એ આંદોલનની શરૂઆતમાં જ શરૂઆત જ્યારે ગાંધીજી લીધી ત્યારે કેસરે હિન્દનો ગાંધીજીને એવોર્ડ મળેલો ગાંધીજીએ પાછો આપી દીધો નાઇટહુડનો એવોર્ડ મળેલો ખાસ રવિન્દ્રનાથ ઠાકોરને એમને પણ પરત કરી દીધો અને જે દેશના નેતાઓને ઉપાધિ પ્રાપ્ત થયેલી કેટલાક વિદ્યાર્થીઓએ સારા કોલેજોનો ત્યાગ કરી દીધો અમારે અમારા અમારા અંગ્રેજોની શાળાઓમાં ભણવું નથી અમારે તો રાષ્ટ્રવાદની ભાવના કીધું છે એ લોકોનું શિક્ષણ ના બગડે એટલે ઓગણીસો પાંચમાં રવીન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતન વિદ્યાલયની સ્થાપના કરી અને એ સમયગાળા દરમિયાન જામિયા મિલિયા બિહાર પછી ગુજરાત કાશી એવી રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થાપના થઈને અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ઓગણીસો વીસમાં ગાંધીજીના નેતૃત્વ તળે થયેલીને આજે પણ વિદ્યાપીઠ ફૂલી ફાલી છે અને રાષ્ટ્રીય શિક્ષણ સહશિક્ષણ સ્વરોજગારીનું શિક્ષણ અને બહુમૂલ્યલક્ષી શિક્ષણ એ બધું આપે છે અને આજે એનો ખૂબ પ્રભાવ છે બીજું આ રાષ્ટ્રીય શિક્ષણ લોકોએ શું કર્યું વિદેશી વસ્તુનો ત્યાગ કર્યો એટલે સિગારેટ છે બૂટ છે ચંપલ છે કાપડ છે અને આવી બધી ચીજવસ્તુઓનો ઇંગ્લેન્ડમાંથી આપણા દેશમાં ખૂબ ઓછી આયાત થઈ અને એનો પડઘો પડ્યો અને અંગ્રેજ બ્રિટિશ સરકાર બ્રિટિશ પાર્લામેન્ટ ત્યાં ચોંકી ગઈ કારણ કે કઈ વસ્તુનો અસહકાર સહકાર આપવો નહીં અંગ્રેજ ગાંધીજીએ કીધેલું કે આ લોકો વેપારી પ્રજા છે એમનો વેપાર જ બંધ કરી દો ઓટોમેટિક દુકાનો બંધ થઈ જશે પોટલા ભરી ના હશે અને આ હેતુથી એમને અસહકાર સહકાર આપવો નહીં સહકાર આંદોલન ચાલેલું એક એક કરોડ રૂપિયા તિલક ફંડમાં ભેગા કરવા એક વ્યક્તિ એક એક રૂપિયા આપે એક કરોડ હોય એક કરોડ ભેગા થઈ જાય ને અને ચરખા કાતકા કરવા હિન્દુ મુસ્લિમ એકતા કરવી ને એ સમયગાળા દરમિયાન હિન્દુઓ હિન્દુ અને મુસ્લિમ જમીનદારો વચ્ચે મોપલા બળવો થયેલો અને એને અંગ્રેજોએ જબરજસ્ત દબાવી દીધેલો મલબાર એ ટીકાપાત્ર કહી શકાય છે આ બધા આંદોલનો થયા એમને દબાવી દેવા માટે અંગ્રેજોએ બેફામ ગોળીબાર કરેલો સામુદાયિક અત્યાચાર કરેલો હિન્દુ મુસ્લિમ એકતા તોડવા પણ એમને પ્રયાસ કરેલો પણ એમાં એમને સફળતા મળેલી નહીં અસહકારનું આંદોલન ચાલતું હતું એ સમયગાળા દરમિયાન દેશની અંદર ખાસ ચોરી ચોરાનો બનાવ બન્યો અને આ ચોરી ચોરાના બનાવથી જબરજસ્ત ગાંધીજીને ઝાટકો લાગેલો કારણ કે આપ જાણો છો કે ઉત્તર પ્રદેશની અંદર ગોરખપુર જિલ્લાની અંદર આવેલા ચોરી ચોરા ગામ કયું ગામ છે ચોરી ચોરા ગામ છે પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના રોજ નીકળેલા સરઘસ ઉપર આખું સરઘસ નીકળ્યું હશે એ સરઘસ ઉપર પોલીસે ગોળીબાર કર્યો પહેલાં તો કોઈની પરમિશન લેવી પડે નહીં અંગ્રેજ ઓર્ડર કરે એટલે ફાયર જ કરવાનું અત્યારે તો છેક સુધી મંજૂરી મેળવવી પડે ભાઈ આપણા તો દેશમાં કાશ્મીરમાં તો કેટલા રોજના શહીદ થાય છે આપ જોઈ શકો છો ભાઈ ખૂબ દુઃખ થાય છે મેં જ્યારે માધ્યમમાં જોઈએ છે ને ત્યારે કે દેશના સૈનિકો આતંકવાદી બે મરે ચાર સૈનિકો આપણા જવાનો જાય છે આઠ જવા જોઈએ પહેલાં સામે પણ એવી પરિસ્થિતિ સર્જાતી નથી ત્યારે ખૂબ દુઃખ થાય છે આજના છાપામાં પણ સીઆરપીએફના ડીઆઈજીએ કીધેલું કે અહીંયા આપણા સૈનિકોને આતંકવાદીઓ ગોળે મારે છે તો એમના પરિવાર માટે માનવ અધિકાર નથી લાગતો અને એ માનવ અધિકાર ત્યાં લાગવો જોઈએ કે અમે એ આપણા દેશના સૈનિકો નથી દેશ આટલા ઝીરો માઇનસ ડિગ્રીમાં દેશની સેવા કરે છે અને એ શહીદ થઈ જાય ત્યારે એમના પરિવારનો માનવ અધિકાર નથી લાગતો અને પેલા લોકો ઉપર મારવામાં આવે છે તો માનવ અધિકાર આવે છે સાલો શું પોલિટિકલ રમાય છે દેશદાદની વાત આવી જોઈએ વાસ્તવિક અને પારદર્શક વાત આવી જોઈએ એની પણ ખૂબ જરૂર છે એટલે પોલીસે ગોળીબાર કર્યો અને એમાં પોલીસે ગોળીબાર કરતાં કરતાં ગોળી ખૂટી ગઈ એટલે એ વખતે તો આટલો બધો ગોળીબાર થતો હોય એટલે આ તો લોહી છે ભાઈ ગરમ લોહીનો દેશ છે આ એટલે લો જે ટોળા ઉપર હુમલો થયેલો એ ટોળાની અંદરથી જબરજસ્ત ગુસ્સો અને બુ જતો રહ્યો હશે એટલે પોલીસવાળાઓ બધા જે છે એકવીસ પોલીસવાળા પોલીસ સ્ટેશનમાં પૂરાઈ ગયા એટલે જે ગોળીબાર થયેલું જોયેલું એનું લોહી ઉકળી ગયું હશે અને તરત જ એકવીસે એકવીસ પોલીસ વાળાને જીવતા સરગે મારેલા અને એ ભાવના કેટલી હું તો ઊંચી જ ભાવના સમજું છું એને કારણ કે રાષ્ટ્ર એ મારી નાખશે જે નથી દેખાતો આપણે તો ગાંધીજી તો અહિંસા વાંચતા હતા એ નો ડાઉટ છે એમનો સ્વતંત્ર વિચાર હશે પણ આ જે પ્રવૃત્તિ કરી એ તો એમની પરિસ્થિતિ જે વાતાવરણ ક્રિએટ કર્યું હશે એ પણ આપ જાણીએ છીએ અને ઉશ્કેરાલા ટોરાએ પોલીસ ચોકીની અંદર આગ લગાવી એમાં એકવીસ પોલીસવાળાઓ મૃત્યુ પામ્યા આ બનાવ બનતા આ બનાવ બનતા અને આ સમાચાર ગાંધીજીને મળતા ગાંધીજીએ આવું કીધું કે અહિંસાનું મૂલ્ય નહીં જાણનારા આ ખૂબ મસ્ત વાક્ય છે અહિંસાનું મૂલ્ય નહીં જાણનારા સમજનારા લોકોમાં મેં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકી અને હિમાલય જેવી ભૂલ કરી છે અને તરત જ ગાંધીજી આ સહકારનું આંદોલન તરત પાછું ખેંચી લે છે અને એને એ પાછું ખેંચી લીધા પછી જરા જબરદસ્ત આખો વાતાવરણ ક્રિએટ થયેલો એનો સુભાષચંદ્ર બોઝે પણ વિરોધ કરેલો કે બાપુ આ કાર્યક્રમ ચાલુ રાખો ઘણા લોકોએ એનો વિરોધ કરેલો કે બાપુ આ કાર્યક્રમ સારો છે આપ આનાથી દેશમાં સારી એકતા ઊભી કરી શકશો પણ બાપુ તો એક મતના હતા કે આપણે તો અહિંસા પરમો ધર્મ અહિંસામાં માનનારા હિંસામાં માનનાર નહોતા અને તરત જ અસહકારનું આંદોલન છે એ અંગ્રેજો સામે અમને બંધ કરી દીધું અસહકાર આંદોલન નું મહત્ત્વ અને તેની અસરો શું છે એ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ પરીક્ષામાં પૂછાય છે પરીક્ષામાં પૂછાય છે ત્યારે આપણે મુદ્દાસર લખવાનું છે અને મુદ્દાસર ક્યારે લખી શકીએ જ્યારે આપણે સારું સમજ્યા હોઈએ ત્યારે અને સમજવા માટે આપની પાસે ક્લાસ ક્લાસમાં જ્યારે આપણા સાહેબ ભણાવતા હોય ત્યારે આપણે સારી રીતે ધ્યાન આપીએ ક્લાસમાં એકાગ્રતાની ખૂબ જરૂર છે અને એકાગ્રતાથી આપણે સારી ભણાવી શકીશું તો જ સારું આપણે સમજી શકીશું સારું લખી શકીશું સારા વિદ્યાર્થી બની શકીશું આંદોલન આંદોલનને પોતાના જે હેતુઓ છે એ પ્રાપ્ત કરવામાં સફળતા ના મળે પણ એના રચનાત્મક કાર્યો જે છે કાર્યક્રમો દ્વારા લોકોમાં સભાનતા આવી લોકો જાગૃત થયા એક સરકાર એ વખતની જે સરકાર છે એની વિરુદ્ધમાં એક વાતાવરણ ઊભું થયું અને જબરજસ્ત વાતાવરણ ઊભું થયું લોકોને એક એવું એવું થયું કે અન્યાયની વિરુદ્ધ તો આપણે લડવું જ જોઈએ અને સરદાર પટેલનું એક સરસ વાક્ય છે કે કાળજો સિંહનું રાખજો સાચું બોલતા ડરતા નહીં આ વિચાર કરો એમને એમના જીવનમાં ક્યારેય પણ અસત્યનો સહારો નથી લીધો અને એ એ વ્યક્તિએ દેશ સેવા કરતાં હોદ્દા કરતાં દેશ સેવાની મહત્ત્વ આપી છે બાકી ચૌદ પંદર પ્રાંતમાંથી ચૌદ વોટ ભરેલા એમના ફેવરમાં પહેલાં પ્રાઇમ મિનિસ્ટર બનવા દેશમાં કદાચ પહેલાં પ્રાઇમ મિનિસ્ટર હોત ને તો આ દેશમાં આ કાશ્મીરની સમસ્યા જ ના હોત હું તમને ખાતરી સાથે કહું છું આ ત્રણસો સિત્તેરની ના હોતી એ વખતે એ એમના ડ્રાઈવરે થી વધારે સ્પીડમાં ગાડી ચલાવેલી જ્યારે આકાશવાણીમાં નહેરુએ આ પ્રશ્ન મૂક્યો ત્યારે ઇનોવા કાશ્મીરનો એ તો બહુ દીર્ઘદ્રષ્ટિવાળા વ્યક્તિ હતા અને એ એમની આજે પણ દેશને ખોટ વર્તાય છે એમના કાર્યો બોલે છે અને આવા વ્યક્તિને ક્યારેય પણ દેશ નહીં ભૂલી શકે એ પણ આપણે ખાસ સમજવું રહ્યું બધા લોકોમાં જાગૃતિ આવી સ્વરાજ્ય માટેની શ્રદ્ધા અડગ બની લોકોને લાઠી અંગ્રેજો લાઠી ચાર્જ કરતા લાઠીનો જેલ જવાનો ડર દૂર થયો યુવાનોમાં અને સ્ત્રીઓમાં શિક્ષણ પરત્વેનો ભાવ જાગ્યો યુવાનોમાં અને સ્ત્રીઓમાં રાષ્ટ્રવાદની ભાવના જાગી રાષ્ટ્ર માટે આગળ આવવાની ભાવના જાગી કોંગ્રેસના કોંગ્રેસ એ વખતે રાષ્ટ્રીય સંસ્થા તો લોકોની સંસ્થા બની કારણ કે એ વખતે નેતૃત્વ કરનાર વ્યક્તિઓ એવા હતા એટલે રાષ્ટ્રીય સંસ્થા બની એ વખતે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થપાઈ વિદ્યાપીઠ છે જામિયા મિલિયા છે કાશી છે એવી વિદ્યાપીઠો સ્થપાઈ અને રાષ્ટ્રીય શિક્ષણ મેળવતી થઈ અને એમાંથી દેશ માટેની જે ભાવના છે એ ઉત્પન્ન થઈ અંગ્રેજીની સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ આપવામાં આવ્યું આજે આપણા દેશમાં મોટામાં મોટો હુમલો એ છે રાષ્ટ્રીય ભાષા છે એ હિન્દી અને બોલવા માટે બસ ઇંગ્લિશ જ મારે હવે હું નેશનલ દિલ્હીમાં નેશનલ એચિવમેન્ટ અરે એનસીઆરટીસીમાં ગયો હતો અવડા જ પચીસમી તારીખે પચીસ જુલાઈના રોજ એનસીઆરટીસીના પાંચે પાંચ દિવસમાં બધા જ પ્રોફેસરો ઇંગ્લિશ સિવાય બોલતા ન હતા અને મારે કહેવું પડ્યું કે આ વર્કશોપ ઇંગ્લેન્ડમાં નથી આ ભારતમાં છે આખા એનસીઆરટીસીમાં બધી જગ્યાએ સેન્ટેન્સ મારેલા છે કે ભાઈ હિન્દી ભાષા ક મૂલ્ય વધાવીએ તો તમે તો બઢાવતા નથી ભાઈ વધારતા નથી તમારું કામ શું છે અહીંયા ગમે તેવા પ્રાંતમાંથી આવ્યા બધાને ઇંગ્લિશ ના પણ આવડતું હોય મને જ નથી આવડતું મને નથી ખબર પડતી સમજણ પડે છે પણ હું વોકેબિલિટી મારી પાસે ઓછી હોવાના કારણે હું નથી બોલી શકતો એટલે મેં કીધું કે તમે રાષ્ટ્રભાષામાં વાત કરો કારણ કે અમે કંઈક તમારી પાસે શીખવા આવ્યા છીએ તો તમારું કામ ઇંગ્લિશમાં બોલવાનું તો તમારા પૂરતું બરાબર છે પણ સામેવાળાના શ્રોતાગણને તો સમજણ પડવી જોઈએ ને એટલે રાષ્ટ્રભાષા એ બધા આખા બધા પ્રાંતમાં એટલે એ વખતે જો આ પ્રયોગ ચાલ્યો હોય તો આજ કેમ નહીં ભાઈ અને રાષ્ટ્રીય ભાષાનું મૂલ્ય તો હોવું જ જોઈએ પ્રાદેશિક ભાષાનું તો છે જ હું ગુજરાતી છું તો મને ગુજરાતી ભાષાનું મૂલ્ય મારી આ દેશમાં જે ભાષામાં સ્વપ્ન આવે ને એ જ આપણી ભાષા કોઈને અંગ્રેજીમાં સ્વપ્ન આવ્યું છે પૂછી જોજો આખા દેશમાં કેરાલિયન હોય તેને મલયાલમ જ આવે તમને ગુજરાતીમાં જ આવે હિન્દીમાં આવે તો મને કહેજો આપની ભાષામાં એટલે આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી અને આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતી અને ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે ભાઈ આ દુનિયામાં જેટલા લો રાષ્ટ્રનામાં મોટા મોટાભાગના રાષ્ટ્રનો હિસ્ટોરિકલ જોયું છે ને કે ચાઇનીઝ ભાષામાં જ ડેવલપ થયું ચાઇના છે ક્યાં ઇંગ્લિશ ચાલે છે ત્યાં ચાઇનીઝ ફ્રાન્સમાં ફ્રાન્સીસ ચાલે છે દરેક દેશની પોતાની ભાષા છે અને આપને આપણે આપ ઇન્ટરનેશનલ લેંગ્વેજનો એક મોટો હોદ્દો લઈને ઇંગ્લિશ તો આવવાનું છે બધું ઇંગ્લિશમાં ને ઇંગ્લિશમાં ભાઈ રાષ્ટ્રીય ભાષાનું મૂલ્યવર્ડાવો ને ભાઈ અને રાષ્ટ્રીયભાષાનું મૂલ્ય આવશે એટલે રાષ્ટ્રવાદ આવશે ભાઈ અને એની ખૂબ તાજી જરૂરિયાત છે આ આંદોલન માત્ર નગરો અને બુદ્ધિજીવીઓ પૂરતું ના રહ્યું પણ આમ જનતા સુધી પહોંચી ગયેલું એ પણ આનો મુખ્ય હેતુ છે અને ગામડે ગામડે કારણ કે ગાંધીજીએ કીધેલું કે ભારત ગામડાનો બનેલો દેશ છે અને ગામડા સુધી પહોંચી ગયું અને એના કારણે ગાંધીજીના એક જ અવાજે લાખો લોકો પોતાના પ્રાણની આહુતિ આપવા માટે તૈયારી રાખતા અને આ એ વખતનું જે જે આંદોલન હતું અસહકારનું એના જબરજસ્ત પ્રત્યાઘાતો એ જોઈ શકીએ છીએ અંગ્રેજોને પણ ખ્યાલ આવી ગયો કે હવે ભારતમાં શાસન કરવું ખૂબ અઘરું છે કારણ કે મધ્યમ વર્ગ પર જાગૃત થઈ ગયેલો જાગૃતિ આમ સદમાજ સુધી પહોંચી ગઈ અને એના થકી પછી નવો મધ્યમ વર્ગ સાથે વર્તમાનપત્રો વિચારો બધે વાહન વ્યવહાર એકબીજા સાથેની મુસાફરી ઇન્ટરેક્શન થયું અને એમાંથી એ બધું ડેવલપ થયું એ આપણે જોઈ શકીએ છીએ અને છેલ્લો જે મુદ્દો છે એ ટૂંક નોંધમાં સ્વરાજ્ય પક્ષ સ્વરાજ્ય પક્ષની સ્થાપના છે એ ચિતરંજન દાસ અને જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુએ ઓગણીસો ને ત્રેવીસમાં કરી દે આ છોકરાઓને ખાસ સારસ્વત મિત્રો પહેલી લીટીમાં છોકરાઓને આવું જ કહી દેવાનું કે સ્વરાજ્ય પક્ષની સ્થાપના પશ્ચિમ બંગાળના ચિત્રંજનદાસ દાસ દેશબંધુ જેમનું ટૂંકનું નામ છે અને જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ દ્વારા આ પક્ષની સ્થાપના કરવામાં આવેલી અને જ્યારે અસહકારની લડત મુકુપ રાખી એટલે ચિતરંજન દાસે મુનશીએ અને જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુએ આની સ્થાપના કરેલી એમ આ ફક્ત સ્થાપવા પાછળનો હેતુ શું હતો એ પણ આપણે સમજાવવું જોઈએ એટલે ચિત્રંજન દાસનો હેતુ એવો હતો અને મોતીલાલ ધારાશાસ્ત્રી હતા એટલે એમનો હેતુ સ્પષ્ટ હતો કે આપણે એસેમ્બલીમાં જઈને એટલે કે આપણે ધારાસભાઓમાં પ્રવેશ મેળવીને સરકારની જે અયોગ્ય નીતિ એ છે આડંબરી નીતિ છે શોષણભરી જે નીતિ છે એનો આપણે વિરોધ કરવાનો છે અને સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતાના નિવારણ ગાંધીજીએ જો રચનાત્મક કાર્ય બહુ ઉપાડેલા અને હિન્દુ મુસ્લિમ એકતા રેટીઓ કાતા નશાબંધી રચનાત્મક જેવા કાર્યો છે એનો સ્વીકાર કર્યો અને ઓગણીસ નવેમ્બર ઓગણીસો બાવીસની અંદર સ્વરાજ્ય પક્ષની જે ચૂંટણી યોજાઈ ધારાસભાની અને એમાં એમને સ્વરાજ્ય પક્ષે એમાં ઝંપલાયું અને કેન્દ્રીય ધારાસભામાં કેટલાક પ્રાંતોમાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો પૂર્ણ બહુમતીથી ચૂંટાઈ આવ્યા સ્પષ્ટ બહુમતી મળવી પૂર્ણ બહુમતીથી ચૂંટાઈને આવ્યા બંગાળ પ્રાંતમાં જોકે બહુમતી ન મળી પરંતુ એક મોટા અને મજબૂત પ્રાંત અને પક્ષ તરીકે સ્વરાજ્ય પક્ષને જીતાયો અને કેન્દ્રીય ધારાસભામાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી કરવામાં આવી અને આ બંને મહાપુરુષોએ બંને ધારાશાસ્ત્રીઓએ એ વખતે જે સરકારની જે પોલિસી હતી સરકારનું જે ખાસ અયોગ્ય ભારતીય પ્રજાપ્રતની જે નીતિઓ હતી એનો જબરજસ્ત વિરોધ કર્યો અને પડકાર ફેંક્યો સ્વરાજ્ય પક્ષે એ વખતે જે અંદાજપત્રો અને ખરડાઓ નામંજૂર કરી સરકારની નીતિનો જબરજસ્ત વિરોધ કર્યો અને તેમને પ્રજાના પ્રશ્નો સરકારના કાને પહોંચાડ્યા અને સરકારને સાંભળવા માટે ફરજ પાડી અને સ્વરાજ્ય પક્ષનીના સ્વરાજ્ય પક્ષ હતો એની કામગીરીના કારણે સ્વરાજ્ય પક્ષની કામગીરીના કારણે સાયમન કમિશન બે વર્ષ વહેલું આવ્યું આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાયો છે કે કઈ કામગીરી કયા પક્ષની ઉત્તમ કામગીરીના કારણે સાયમન કમિશન બે વર્ષ વહેલું આવ્યું તો સ્વરાજ્ય પક્ષની ઓગણીસો સત્યાવીસમાં સાયમન સર જોન સાયમનના અધ્યક્ષપણે જે કમિશન આવેલું એ સાયમન કમિશન બે વર્ષ વહેલું આવેલું અને જો કે સાયમન કમિશને પણ કંઈ કાઢો નહીં કાઢેલું કારણ કે બધા સભ્યો અંગ્રેજો હતા મારાગરની એ કામગીરી કે શૈલી કે એનું વાતાવરણ મને જ ખબર હોય ને બાજુવાળાને ઓછી ખબર હોય હા જાપાનવાળાને ઓછી ખબર હોય એટલા સાથે સાત સભ્યો અંગ્રેજ હતા અને ભારતની પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનું એમને ક્યાંથી ખબર પડી શકે એટલે એ પણ ખાસ ખૂબ મહત્વનું હતું ધારાસભ્ય સ્વરાજ્ય પક્ષની ધારાસભાએ ખૂબ સંસદીય કામગીરી ઊંચી બજાવી ભારતના લોકોમાં લોકશાહી પરત્વની પદ્ધતિમાં મજબૂત ભાયો નાખ્યો સ્વશાસન ચલાવવાની ભારતના લોકોમાં શાસન ચલાવવાની જે ઉત્તમ ક્ષમતા છે એ બધી પુરવાર કરી અને બ્રિટિશ સરકારને કરી બતાવી કે ભારતીયો આવું પણ કરી શકે છે અને ચિત્રંજન દાસ અને મોતીલાલ નહેરુના એ કાર્યથી લોકો પ્રભાવિત થયા સુંદર કામગીરી કરી સ્વરાજ પક્ષ પ્રે ઘણો બધો વર્ગ આકર્ષાયો સુભાષચંદ્ર બોઝ પણ એમની સાથે જ ચિત્રરંજન દાસ સાથે હતા એ આપ જાણો છો જાગૃતિનો સંચાર થયો સ્વશાસનને નજીક લાવવામાં ખૂબ ભાગ ભજવ્યો એનું જેટલું મૂલ્ય આ એટલું ઓછું છે પરંતુ મૂળ વગર થળ નાટકે કે ઝાડ નાટકે એમ ઓગણીસો પચીસમાં જૂન મહિનામાં ચિત્તરંજદાસનું અવસાન થયું એટલે સ્વરાજ્ય પક્ષને જે સંભાળનાર વ્યક્તિઓ એ એને સંભાળી ના શક્યા અને કેટલાક સભ્યોએ અન્ય પક્ષનો ટેકો લઈ અને નવી નેશનલ પાર્ટીનો સ્થાપી અને સ્વરાજ્ય પક્ષની જે પ્રતિભા છે એ જે ડેવલપ થયેલી એ ઓસરી ગઈ ચૂંટણીઓમાં મદ્રાસ પ્રાંત સિવાય બધા જ પ્રાંતમાં સ્વરાજ્ય પક્ષ હારી ગયો અને બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્ર બેનરજીએ તો તે કામગીરીની આકરી ટીકા પણ કરી હતી એ પણ આપણે ખાસ જોઈ શકીએ છીએ આ ભારતની આઝાદી તરફની ચળવળોનો આટલો અહીંયા આપણો પાઠ અહીંયા પ્રકરણ પૂર્ણ થાય છે